નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગયેલ વડોદરા શહેરનો પરમાર પરિવાર, કલ્પેશ પરમાર, તેઓની પત્ની તૃપ્તિબેન, બે સંતાનો અને માતા ઉષાબેન એકાએક ગુમ થઈ ગયા હતા. ત્યારે ચાર દિવસ બાદ આજે ડભોઈ તાલુકાના તૈન તલાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનલમાં એક ડૂબેલી હાલતમાં મળી આવેલ ઓલ્ટો કારમાંથી ગુમ થયેલ આ પરિવારના પાંચમાંથી ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે મળતી માહિતી અનુસાર કલ્પેશની પત્ની હજુ પણ લાપતા છે, જેથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જીહા શહેરના નવાપુરામાં રહેતો એક પરિવાર ગત એક માર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સાંજે કારમાં વડોદરા તરફ આવવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ તેઓનો સંપર્ક ના થતા કલ્પેશના સાળા કિરણે કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેવડિયા વિસ્તારના સવારથી સાંજ સુધીના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા સાંજે 7 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા તરફ જતી કાર દેખાઈ હતી. જી હા, ત્યારબાદ તેઓની શોધખોળ ચાલુ હતી અને ચાર દિવસ બાદ કેનલમાંથી મળી આવેલ આ કારમાંથી તેઓના મૃતદેહ મળી આવ્યા. ત્યારે પોલીસનું કહેવું છે કે કેનલમાંથી જે રીતે કાર અને તેની અંદરથી મૃતદેહો મળ્યા છે તેને જોતા રાત્રિના અંધકારમાં કાર ચલાવવાનું જજમેન્ટ લેવામાં ભૂલ થવાથી કલ્પેશભાઈની કાર કેનલમાં ખાબકી હોઈ શકે છે. જો કે આ મામલે હજી તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સાચા કારણો જાણી શકાશે. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.